બેન બેડાવરા વિસાવદ તાલુકાનું પરળિયા ક્લસ્ટર મને સોંપવામાં આવ્યું છે અને સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જે વિષયો આપવામાં આવ્યા છે એમાંનું હું આજે એક વિષય આપની સમક્ષ વિડીયો દ્વારા રજૂ કરીશ. વિષયનું નામ છે આઈપીની સમજ. તો આઈપી એટલે શું? તો કે આઈપી એ વ્યક્તિગત શૈક્ષણિક પ્રોગ્રામ. આઈપી એક અભ્યાસની પદ્ધતિ છે. બાળકને જો વ્યક્તિગત શીખવવામાં આવે તો બાળક ઝડપથી શીખી શકે એવા ઉદ્દેશથી આઈપીનું એક ફોર્મેટ આપવામાં આવ્યું છે. પરંતુ એ પહેલા કે બાળકના જુદા જુદા નિષ્ણાંતો, શિક્ષકો અને વાલીઓ દ્વારા માર્ગદર્શન મેળવી બાળકનું આઈપી કરવામાં આવે છે, એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. મૂલ્યાંકન કર્યા પછી બાળક કયા ક્ષેત્રમાં પાછળ છે, એટલે કે કેટલું એને આવડે છે અને કેટલું નથી આવડતું, એનું લેવલ તપાસ્યા પછી એની નોંધ કરવામાં આવે છે. એની નોંધ કર્યા પછી એને વ્યક્તિગત તાલીમ આપવામાં આવે છે અને એને આગળ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ મારી પાસે એક આઈપીનું ફોર્મેટ છે, એ હું તમને વિગતવાર સમજાવીશ. તો પ્રથમ વિદ્યાર્થીનું એસેસમેન્ટ કરવામાં આવે છે. તો એમાં વિદ્યાર્થીનું નામ, એની જન્મ તારીખ, એનું સરનામું, ફોન નંબર, બાળકની કોણ સંભાળ લે છે એ, પછી બાળકની સંભાળ લેનાર, બાળક સાથેનો સંબંધ, બાળકની સંભાળ લેનારનો ફોન નંબર, પછી મુખ્ય ક્ષમતાઓ, બાળકમાં શીખવાની કેટલી ક્ષમતાઓ છે, તો મુખ્ય શક્તિ અને મુખ્ય ખામી હોય, એનામાં શું ખામી છે અને એમાં શું શક્તિ રહેલી છે, અને એનું વર્તન કેવું છે, બાળકનું વર્તન કેવું છે એના વિશે પણ માહિતી લેવામાં આવે છે. બીજું મોટર સ્કિલ, ગ્રોસ મોટર અને ફાઇન મોટર, આ બે તપાસ કરવામાં આવે છે, સારું છે કે નહીં તે. પછી બાળકની જાત સંભાળ, બાળક પોતાની જાતે જાત સંભાળ લઈ શકે છે કે નહીં. પછી કોમ્યુનિકેશન, બાળકનું કોમ્યુનિકેશન કેવું છે એની તપાસ કરવામાં આવે છે. પછી બાળકનું સામાજિકકરણ, એટલે કે ઘરમાં ટીવી જોવા માટે જીદ કરે છે કે નહીં, ઘરના સભ્યો સાથે કેવું વર્તન કરે છે અને સમાજના લોકો સાથે સમાયોજન સાધી શકે છે કે નહીં, એ માહિતી લેવામાં આવે છે. પછી એકેડેમિક, તો કે ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, આ બધા વિષયોનું સમજ લેવામાં આવે છે. ઓરિએન્ટેશન અને મોબિલિટી, બાહ્ય વાતાવરણ સાથે સમાયોજન સાધી શકે છે કે નહીં. પછી સેન્સરી, તો કે બાળકનું વિઝન કેવું છે, હિયરિંગ કેવું છે, ટચ કેવું છે, ટેસ્ટ અને સ્મેલ. ત્યારબાદ આવે છે પ્રી વોકેશનલ, તો કે આર્ટ એન્ડ ક્રાફ્ટ એનું કેવું છે, નીડલ વર્ક કેવું છે, પછી ડ્રોઈંગ કેવું છે, ગેમ કેવી છે, અધર એક્ટિવિટી કરે છે કે નહીં એની તપાસ કરવામાં આવે છે. પછી બીજું કે વિદ્યાર્થીના માતા પિતા આ બાળક માટે શું ઈચ્છે છે, કે એનું બાળક શું શીખવવા માગે છે, એ માહિતી મેળવવામાં આવે છે. પછી વધારાની જરૂરિયાત,
क्या बाड़क ने वधारानी शुं जरूरियात छे ए विषे माहिती लेवामां आवे छे। पछी तारीख अने स्थळ, पछी टीचरनी सही अने टीचरनुं नाम, पछी वालीनी सही अने वालीनुं नाम। हवे बाड़कनुं आईपी केवी रीते करवुं एना विषे आपणे समजीशुं। तो सौ प्रथम आईपी पत्र, पछी शैक्षणिक वर्ष, पछी प्राथमिक शाळानो छे, माध्यमिक शाळानो छे, उच्च माध्यमिक शाळानो छे ए ऊपर लखवानुं होय छे। पछी विद्यार्थीनुं नाम, पछी शाळानुं नाम अने सरनामुं, એ કઈ શાળામાં ભણે છે એનું શાળાનું નામ અને સરનામું। પછી બીજું હાલનું ધોરણ અને વિકલાંગમાં એની કઈ કેટેગરી છે એ લખવાનું હોય છે। પછી બીજું કે વિદ્યાર્થીની માહિતી, હવે આપણે વિદ્યાર્થીની માહિતી લેવી તો એમાં શું લખવાનું હોય છે કે સૌ પ્રથમ વિદ્યાર્થીનું નામ આવશે, પછી એનું સરનામું આવશે, પછી એની જાતિ કે કુમાર છે કે કન્યા, પછી એની જ્ઞાતિ, મોબાઈલ નંબર, પછી વિકલાંગતાનો પ્રકાર, પછી વિકલાંગતા સમયે એની ઉંમર, પછી શાળાનું નામ અને સરનામું, પછી શાળાનો ઇન્ડેક્સ નંબર, વિદ્યાર્થીનો જીઆર નંબર, પછી શાળામાં દાખલ તારીખ, હાલનું ધોરણ, પછી વર્ગ શિક્ષકનું નામ, આચાર્યનું નામ। આઈપી આપણે જે દિવસે બનાવવાના હોય એની તારીખ, પછી આઈપીની ટીમ એટલે કે આ આઈપી આપણે જે બાળકનું કરવાનું છે એમાં કેટલાકનો સપોર્ટ છે, એમાં માતા પિતા, વર્ગ શિક્ષક, આચાર્ય અને અન્ય કોઈ અને શિક્ષક। પણ આપણે અહીંયા મેં જે વિદ્યાર્થીને લીધેલ છે એમાં વિદ્યાર્થી, માતા પિતા, વિશિષ્ટ શિક્ષક અને આચાર્ય અને વર્ગ શિક્ષક। બીજું આ કારણે એટલે કે આ બાળક કેવા પ્રકારનું છે કે શ્રવણમંદ છે, દ્રષ્ટિ, શારીરિક, વાચા, ભાષા, વ્યવસાયિક, ભૌતિક, ચિકિત્સા, વર્તનલક્ષી આકારણી, શૈક્ષણિક આકારણી આ વગેરે। પછી એની માહિતીના સ્ત્રોત, તો માહિતીમાં પહેલાં કોણ આવે તો કે માતા પિતા, ક્લાસ ટીચર અને સાયકાસ્ટિક। પછી